બાળકો ટચવુડ સેમેસ્ટર 2 ની બુક માં પેજ નંબર 26 ઉપર તમને જે આપેલું છે અહીંયા એટ ધ ફાર્મ અને એટ ધ ઝૂ આ તમને પ્રાણીઓના નામ જે આપેલા છે એટ ધ ફાર્મ એટલે કે એ બધા પાલતુ પ્રાણીઓ કહેવાય તો એના નામ તમારે ઇંગ્લિશમાં જ બોલવાના રહેશે જે રીતે આમાં જે આપેલા છે એ મુજબ તમારે પહેલાં ચિત્ર જોતું જવાનું ઓળખતું જવાનું પછી તમારે ઇંગ્લિશમાં જેમ આપેલા છે એમ જ નામ બોલવાના રહેશે તો આ શું છે એ કાઉ ચિત્ર જોતું જવાનું બોલતું જવાનું આ શું છે એ ગોટ આને શું કહેવાય એ ડોગ આ શું છે એ કેટ પછી આ શું છે એ હેન આને શું કહેવાય એ રેબિટ આ શું છે એ ડક અને આને શું કહેવાય એ પિગ ફરીથી આપણે રિવિઝન કરીએ એ કાઉ એ ગોટ એ ડોગ એ કેટ આને શું કહેવાય એ હેન એ રેબિટ એ ડક એ પિગ તમારે જોતું જવાનું ચિત્ર અને નીચે બોલતું જવાનું તમે બાળકો ઘરે બોલો ત્યારે પણ ચિત્ર જોઈ લેવાનું પછી તમારે એ રીતે બોલવાનું ઓળખતું જવાનું એટ ધ ઝૂ એટલે કે આ બધા જંગલી પ્રાણીઓ જે જંગલમાં રહેતા હોય એ બધા પ્રાણીઓના નામ છે એ તમારે એ પણ તમારે ઇંગ્લિશમાં જ બોલવાના રહેશે આ શું છે એ લાયન આ શું છે એ ટાઈગર અને શું કહેવાય એન એલિફન્ટ આ શું છે એ મંકી આને શું કહેવાય એ સ્નેક આને શું કહેવાય એ ઝીબ્રા આને શું કહેવાય એ જીરાફ ફરીથી બોલીએ એ લાયન એ ટાઈગર એન એલિફન્ટ એ મંકી એ સ્નેક એ ઝીબ્રા એ જીરાફ તો તમારે આ રીતે ચિત્ર જોતું જવાનું અને બોલતું જવાનું બાળકો ઘરે રોજ તમારે આગળના પેજ પર તમે જે છે એ પણ તમે રોજ રિપીટ કરતા જજો જેથી ભૂલાઈ ન જાય તો તમારે હોમવર્કમાં તમારે 26 નું પેજ નંબર છે એ રોજ બોલવાનું રહેશે.